જામકંડોરણા ના તળાવલોટ ખાતે આવેલી જીવનદીપ નવીન હોસ્પિટલ ના શુભારંભ નિમિત્તે ફ્રી રોગ નિદાન અને સારવાર કેમ્પ ને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। જામકંડોરણા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ગરીબ અને લાભાર્થીઓના હિતમાં જામકંડોરણા ખાતે જીવનદીપ હોસ્પિટલમાં ફ્રી રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી। છેલ્લા ઘણા વર્ષથી જામકંડોરણા ખોડલધામ સમિતિ દ્વારા જામકંડોરણાના જુદા જુદા વિસ્તારોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઘરના આંગણે વિનામૂલ્યે તબીબી સેવાઓ મળી રહે તે હેતુથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે। જામકંડોરણા વિસ્તારના ખોડલધામ સમિતિના યુવાનોના ઉમદા સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। આ તકે જીવનદીપ હોસ્પિટલ સવારે 8 વાગે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિત રાજકીય આગેવાનોના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી 8 ફ્રી નિદાન કેમ્પ સારવાર કેન્દ્રો ખુલ્લો મુકાયો। ડૉક્ટર રામલાલ અગ્રવાલ, ડૉક્ટર અતુલભાઈ શાહ, ડૉક્ટર સુનિતાબેન પટેલ, ડૉક્ટર નિકુંજ જોશી, ડૉક્ટર રાહુલ કથિરિયા સહિતના ડૉક્ટર દર્દીને લકવો, હૃદયની બ્લોક, નળી અને કેન્સર, ચામડીના રોગો અને ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર આપવામાં આવી। આ સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી। અતુલ લશ્કરે સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા।